વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એકલતા દૂર થતી નથી. મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ એક વાત કોઈ એક જગ્યાએ સાંભળેલી. કોઈ એક સંત પાસે એક યુવાન મિત્ર જાય છે કે જિંદગીની અંદર અનેક કામ કરું છું, બધામાં નિષ્ફળતા મળે છે, મારી સાથે કોઈ બોલતું નથી, જીવનમાં પણ હું એકલો થઈ ગયો છું, બીજાને હું બોલાવવા જાઉં તો મારી સાથે બોલતા નથી, વાત પણ કરતા નથી, મારી પડખે આવતા પણ નથી, અને મારા જીવનની અંદર સતત એકલતા રહે છે. હું સાવ એકલો જ બની ગયો હોઉં એવું મને લાગે છે, અને આ એકલતા એટલી બધી વધી ગઈ છે કે હવે મને જીવન તરફ કંટાળો આવે છે, મને આપઘાત કરવાનું મન થાય છે, તો મારે શું કરવું? ત્યારે પેલા સંત કહે છે કે દોસ્ત, તે ખૂબ સારી વાત કીધી. જીવનની અંદર તે જે ખૂબ ઉત્તમ વાત કરી એવી વાત અનેક વ્યક્તિઓને છે. એવી અનેક વ્યક્તિઓ છે કે જે જીવનની અંદર બધું જ હોવા છતાં પણ એની પાસે માણસો ન હોવાને કારણે, માણસો સાથે વાતો ન કરવાને કારણે, માણસો એની પાસે ન હોવાને કારણે જીવનમાં એને એકલતા લાગે છે. પણ દોસ્ત, મારે તને એમ કહેવું છે, સંત એમ કહે છે કે પહેલાં મને પણ એકલતા લાગતી, પણ પછી મેં મારા થોડા સાથીદારો મેં નક્કી કર્યા, પણ એ સાથીદારો માણસો નથી, એ સાથીદારો એ ટેવ છે, એ સાથીદારો એ મારી રીતભાત છે, અને એ સાથીદારો એ મારું પોતાનું વર્તન છે. પેલો માણસ એમ કહે છે કે તમે એવા સાથીદારો કયા રાખ્યા છે કે જે માણસ નથી છતાંય તમે એને સાથીદાર કયો છો? મને જલ્દી બતાવો, હું પણ એ સાથીદાર રાખું. ત્યારે એ સંત એમ કહે છે કે મેં મારા જીવનની અંદર સાદાઈને સાથીદાર તરીકે રાખ્યું છે, સચ્ચાઈને સાથીદાર તરીકે રાખ્યું છે, સારા વિચારને સાથીદાર તરીકે રાખ્યું છે, પ્રમાણિકતાને મેં સાથીદાર તરીકે રાખ્યું છે, એકાગ્રતાને મેં સાથીદાર તરીકે રાખ્યું છે, અને સૌમ્યતાને પણ મેં સાથીદાર તરીકે રાખ્યું. આવા કેટલાક ગુણો, કેટલાક વર્તનો મેં મારી સાથે રાખ્યા છે, હું રોજ એની સાથે લઈને ફરું છું, જેથી મને કોઈ દિવસ એકલતા લાગતી નથી. ત્યારે પેલો મિત્ર એમ કહે છે કે આ બધા ગુણોને કારણે તમને એકલતા નથી લાગતી એ વાત તો મને સમજાતી નથી. આ બધા ગુણો હોય તો કદાચ તમે સારી વ્યક્તિ હોઈ શકો, પણ જીવનમાં એકલતાને સાથે શું સંબંધ છે? ત્યારે એ સંત કહે છે કે આ બધા જ જે ગુણો, આ બધું જ જે વર્તન, આ બધી જ ભૂમિકાને કારણે મારી પાસે સમાજની જુદી જુદી વ્યક્તિઓ ખેંચાઈ આવે છે, મારી પાસે જુદી જુદી અનેક વ્યક્તિઓ મને કંઈક ને કંઈક ભૂમિકા ઉપર મળવા આવે છે, મારી સાથે વાતો કરવા આવે છે, મને વાતો કહેવા માટે આવે છે, અને આ રીતે ખબર નથી પડતી કે આ બધી જે ગુણો છે, આ બધા મારા સાથીદારો છે, એ સાથીદારો જ મને માણસોને ભેગા કરે છે, અને માણસો મારી આસપાસ વિખડાઈ વળે છે. પહેલાં કોઈ ન આવતું, પણ આ જે સાથીદારો મેં રાખ્યા એને કારણે મારી આસપાસ માણસો વિખડાઈ વળે છે, અને મને ક્યારેય એકલતા લાગતી નથી. દોસ્ત, મારે પણ કહેવું છે કે આમાંથી તું થોડાક તારા સાથીદારો ગોતી કાઢ, બધાને ગોતી શકે, પણ થોડાક તું આમાંથી રાખ, અને જો તું થોડાક સાથીદારો જો તારા મનમાં રાખીશ, તારી પાસે રાખીશ, તું જ્યાં જા ત્યાં સાથે જ જઈશ, તો તું ગમે ત્યાં જઈશ ત્યાં તને એકલતા નહીં લાગે. મારે પણ સૌ યુવાનોને, સૌ માતાઓને કહેવું છે કે આ જિંદગીની અંદર
આપણને એકાલતા ના લાગે, આપણને જીવનમાં રસ રહે, જીવન રસનું ઝરણું વહેતું રહે અને આપણને જીવનમાં ખૂબ આનંદ મળે, એટલા માટે આ સાથીદારો આપણે રાખવા પડે. આ સાથીદારોને માટે ટેવ પાડવી પડે. એને માટે તમે 21 વખત દરેક માટે તમે પ્રયત્ન કરો એટલે તમને ટેવ પડશે, અને એ ટેવ પડવાને કારણે એ તમારા સાથીદાર મિત્રો બની જશે, અને ત્યાર પછી તમને એકલતા નહીં લાગે. આ વાત હું ગંભીરતાથી કહું છું. જિંદગીની અંદર રસનું ઝરણું, કારણ કે આ દુનિયાની અંદર જીવવા જેવું છે, માણસોનો સંગ કરવા જેવો છે, સારા માણસોની સાથે મેળાપ કરવા જેવો છે, સારા માણસોની સાથે વાતો કરવી જરૂરી છે. આ એકલતામાંથી દૂર રહેવા માટે આવા આ મિત્રોને રાખવા પડશે. ફરી એકવાર મિત્રોની યાદીની વાત કરું તો સચ્ચાઈ, સુઘડતા, સ્વચ્છતા, સૌજન્યતા, એકાગ્રતા અને સાચા અર્થની અંદર પ્રમાણિકતા, આટલા જ નથી, એ ઉપરાંત પણ ઘણા છે, પણ આટલા પણ આપણે કરી શકતા નથી હોતા. આમાંથી બે પાંચ પણ જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો એ સાથીદાર મિત્રો આપણને કોઈ દિવસ એકલતાની ભૂમિકામાં મૂકતા નથી. આપણા સૌ સંતાનોને પણ આ વાત કરો. સૌને ધન્યવાદ. મિત્રો, રોજ મોટિવેશનલ વિડીયોઝ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને. મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.